નમસ્તે વિદ્યાર્થી મિત્રો પીએ સેમ પાંચ સીસી પાંચસો આઠ એમાં આપણે જે સાહિત્ય વિવિધના સિદ્ધાંતોમાં એકમેકમાં આપણે એક પ્રશ્ન બાકી દો એના વિશે આપણે ચર્ચા કરીશું તો ભાષાની સંરચના સ્પષ્ટ કરી સાહિત્ય ભાષા અને વ્યવહાર ભાષાનો તુલનાત્મક પરિચય કરાવો તો સાહિત્ય કલાનું જે ઉપાદાન ભાષા છે સાહિત્યના સંસારનું તેમ આપણા સમાજના વ્યવહારનું માધ્યમ પણ ભાષા છે આપણે જોઈએ કે ભાષા વગર આપણે કશું કોઈ વ્યવહાર કરી શકતા નથી ભાષા વ્યવહાર ભાષા છે અને પછી પાછી સાહિત્ય ભાષા પણ છે આપણે ભાષા વિજ્ઞાનમાં જોઈએ કે ભાષા વિના કોઈ પણ વ્યવહાર કે કશું શક્ય નથી પણ ભાષા એ વ્યવહાર ભાષા અને પાછી સાહિત્યની ભાષા છે અને માણસ ભાષામાં વિચાર કરે છે ભાષામાં વિચાર વિનિમય કરે છે અને ભાષામાં જ અભિવ્યક્તિ કરે છે એટલે ભાષા ખૂબ જ પલટાયેલું જ સર્વ સુલભ લોકગમ્ય લોકમાન્ય લચકદાર અને સુમન્ય સૌનું તહેારું સાંસ્કૃતિક અને સાહિત્યિક માધ્યમ કે ઉપાદાન છે અને એથી જ સાહિત્ય કલા અન્ય કલાઓથી ચડિયાતી છે તો આપણે જોયું કે બધી જે કલાઓ રહી એમાં જે સાહિત્ય કલા રહી એ બધા કલાઓ કરતાં પણ ચડિયાતી છે એમ ભાષા એ શબ્દની સંરચના છે અને સાહિત્ય એ શબ્દની ભાષાની કલા છે તો ભાષા જે શબ્દ જે છે એની સંરચના કરે છે અને સાહિત્ય એ શબ્દની ભાષાની જે કલા રહી આપણે જે સાહિત્યમાં જે શબ્દો આપે છે એ ભાષાની જે કલા છે એ સાહિત્યકાર ભાષા દ્વારા અનુભૂતિને અભિવ્યક્ત કરે છે સાહિત્ય માટે મનો પદને શબ્દરૂપ આપે એવી સમર્થ ભાષા જરૂરી છે કવિ હૃદયની અનુભૂતિને અક્ષર દે આપે છે અક્ષર દે એ જ કવિનો અક્ષર દે છે અક્ષર દે છે રસયુક્ત ભાષા એ કાવ્યનો અક્ષર દે છે સાહિત્ય એટલે શબ્દ અને અર્થનું સાહિત્ય સાહિત્ય એટલે શું કે છે કે શબ્દ જે હોય અને અર્થનું જે હોય એ સાહિત્ય છે સાહિત્ય માત્ર ભાષામાં જ નથી ભાષાનું જ બનેલું છે કવિતા એ ઉત્તમ શબ્દોનો ઉત્તમ વિન્યાસ છે સાહિત્ય રસ ધ્વનિ એ ભાષાનો છે સાહિત્યનું સૌંદર્ય એ ભાષાનું સૌંદર્ય છે હવે આપણે જોઈએ તો સાહિત્ય ભાષા અને વ્યવહાર ભાષા તો આમ તો ભાષામાં આપણે વાતચીત કરીએ છીએ તે જ ભાષા સાહિત્યનું ઉપાદાન છે રોજના વ્યવહારની ભાષામાં સાહિત્ય સર્જાય છે પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો વ્યવહાર ભાષાની સાહિત્ય ભાષા નોખીને ચડિયાતી છે આપણે જોઈએ છીએ તો આપણે રોજિંદા વ્યવહારમાં જે ભાષા વાપરીએ છીએ એ ભાષા શું કે છે કે સૂક્ષ્મ રીતે આપણે જોઈએ તો એ વ્યવહાર ભાષાની સાહિત્ય ભાષા કરતાં એમ ક જુદી છે નોખી લે કે ચડીયા એમ છે સમાજની વ્યવહાર ભાષા હંમેશા શુદ્ધ સંસ્કારી ધ્વનિયુક્ત સરસ આલંકારિક અને અર્થસફર હોતી નથી તો આપણે રોજના જે વ્યવહારમાં આપણે જે ભાષા વાપરીએ છીએ હંમેશા શુદ્ધ ના હોય એમ ઘણી વખતે આપણે પેલી પણ ભાષા ઉપયોગ કરતા હોઈએ છીએ પછી સંસ્કારી ધ્વનિયુક્ત સરસ આલંકારિક અર્થસભર હોતી નથી એમાં ઘસાયેલા બુટ્ટા લપટા અર્થહીન શબ્દો અટવાયા છે એ ભાષા અતિ પરિચયથી જ અવજ્ઞા પામવા જેવી થઈ ગઈ હોય છે અમુક શબ્દો આપણે જે વાપરતા હોઈએ છીએ રોજિંદા ભાષામાં એમ ક જે હોય એ વાપર કામ ચલાવું હોય એ આપણે વાપરતા હોઈએ છીએ એટલે જે સાહિત્યમાં જે સ્પષ્ટ શબ્દો અમુક આપેલા છે એવું સ્પષ્ટ આપણે રોજિંદા જીવનમાં વાપરી શકતા નથી વ્યવહાર ભાષા એ વાંચ્યા કામ ચલાવ ભાષા છે જો કે એ પણ ગ્રામ્ય જીવનની વ્યવહારની કૃતિઓમાં વપરાય છે પંડાલાલ જેવા લોક બોલી અને લોક ભાષાના થોડાક અંશો તમને તેમની જે નવલકથાઓ છે અને વાર્તાઓ લઈ આવે છે તો આપણે જે પન્નાલાલની જે લોકજીવન એમની જે વાર્તાઓ રહી એમાં પણ શું કહે છે કે લોકભાષા એ થોડાક અંશો જે ગામ જેમની નવલકથાઓમાં આપણને જોવા મળતી હોય છે ગ્રામ્ય જીવન વ્યવહારની જે ભાષા રહી એમને નવલકથાઓમાં જોવા મળે છે પણ સાહિત્ય ભાષાનું સ્તર વધારે ઊંચું હોય છે એ મનીષી સાહિત્યકારની વાણી છે કવિની વકૃતિક છે ધ્વનિ અને રસની ભાષા છે એની સંસ્કારિતા સમૃદ્ધિ આલંકારિકતા સરસતા સુંદરતા સફળતા વિશુદ્ધતા અને વિસદ્ધતા અધિકારી ભાવકને આકર્ષે છે કવિની વાણી રસિક દાંત સુંદર વાણી છે એમાં બન લય અર્થનું સૌંદર્ય છે સાહિત્ય ભાષામાં સાહિત્ય સુવાસ હોય છે શબ્દાંતનું અનુકૂળ સંગીત હોય છે શબ્દ ચિત્રોનું સુંદરતા હોય છે તો આપણે શું કહે છે કે સાહિત્ય ભાષાનું જે સ્તર સ્થળ આપણે એ ઊંચું હોય છે અને એનાથી જે ઈચ્છા સાહિત્યકારની વાણી છે એ કવિની વકૃતિક છે અને ધ્વનિ અને રસની ભાષા છે કે આ જે સાહિત્ય ભાષા રહી એ ધ્વનિ અને રસની ભાષા પણ છે એમાં શું કહે છે કે સંસ્કારિતા હોય સમૃદ્ધિ આલંકારિકતા સરસતા સુંદરતા અર્થસફળતા વિશુદ્ધતા અને વિસત્તા અધિકારી ભાવકને આકર્ષે છે કે આ બધી જ જે એમાં એનાથી જે ભાવકને એ તરફ આકર્ષે છે અને કવિની વાણી રસિક ઉદાહરણ સુંદર વાણી છે એમાં વર્ણ લય અર્થનું ઊંડું સૌંદર્ય હોય છે કે જે કવિની વાણીઓ હોય છે જે સાહિત્યની ભાષા એમાં શું હોય છે કે સુંદર વાણી હોય છે વર્ણ હોય છે લય અર્થનું ઊંડું સૌંદર્ય છે સાહિત્ય ભાષામાં સાહિત્યિક સુવાસ હોય છે શબ્દાર્થનું અનોખું સંગીત હોય છે શબ્દ ચિત્રોની સુંદરતા હોય છે અને ભાવ વિચાર કલ્પનાનું પણ સુરમ્ય શિલ્પ સ્થાપત્ય પણ હોય છે સાહિત્ય ભાષાની રીતિ વિશિષ્ટ હોય છે અને એમાં ચમક ચમક થતી ચાંદણીની ચમત્કૃતિ પણ હોય શકે છે પ્રશિષ્ટ કૃતિમાં કૃતિઓ તો ભાષાની સંપૂર્ણ પરિપક્વતા દેખાય છે સાહિત્ય ભાષા એ વ્યવહાર ભાષાથી ઊંચી અને જુદી લાગે છે ક્યારેક આયા સંયુક્ત અને કૃત્રિમ પણ લાગે છે એથી સાહિત્ય ભાષા પોથીઓમાં જીવે છે અને સાહિત્યકાર પોતાની અનુભૂતિ માટે મૌલિક ભાષા પણ સાચી છે કવિની ભવ્ય રમ્ય અને દિવ્ય અનુભૂતિ માટે ઉદાંત સુંદર અને સરસ ભાષા યોજાય છે તો આ સાહિત્ય ભાષા માટે શું કહે છે કે જે કવિ હોય છે એની કવિની ભવ્ય રમ્ય અને દિવ્ય જે અનુભૂતિ હોય છે અને એ અનુભૂતિ માટે ઉદાંત સુંદર અને સરસ ભાષા યોજાય છે આપણે કંઈક લખવું હોય કંઈ સાહિત્ય તો આપણે એના માટે સુંદર સારી ભાષા વાપરીશું પણ જો આપણે રોજિંદા વ્યવહારમાં એવી ભાષા આપી શકતા નથી સંસ્કૃત શિષ્ટ નિષ્ટ પ્રશિષ્ટ અને કનિષ્ટ એવી સાહિત્ય ભાષા બની માત્ર ઉચ્ચ ઘટના વિદ્વાનોની ભાષા રહી ત્યારે લોક ભાષા પ્રાકૃત અને પ્રભાવી સાહિત્ય ભાષા બની મધ્યકાલીન સંત કવિઓએ લોકવાણીમાં કવિતા કરી પણ પછી સાહિત્ય ભાષાનો રથ લોકભાષાની એક હાથ ઊંચો જ ચાલતો રહ્યો છે તો જ્યારે મધ્યકાળના જે સંત કવિઓ રહે એમણે જે લોકવાણી કરી છે એમાં કવિતા કરી પણ એ સાહિત્ય ભાષાનું જે રથ રહ્યો એ લોકભાષાની ભાષાથી એક હાથ ઊંચો જ ચાલતો હતો રહ્યો છે ગાંધીજીએ કહ્યું છે કે જો વણકર અને ખેડૂતની ભાષામાં સાહિત્ય રચો સાદી ભાષા અને ઉચ્ચ વિચાર પણ વાસ્તવિક ભાષામાં કવિતા કરવાનો ચીલો પાડ્યો અને ટી એસ એલિયટે કહ્યું છે કે સાહિત્ય ભાષા એ વ્યવહારની ભાષા બને તેટલી નજીકથી ભાષા હોવી જોઈએ આ સાહિત્ય ભાષાનો આદર્શ છે

તો તમારા માટે જનરલ પણ પસંદ કરી શકશે તો તમે તમારી ટુંબક પૂછાય તો ટૂંબની રીતે લખજો અને જનરલ પૂછાય તો થોડુંક લંબાથી લખવાનો પ્રયાસ કરજો તો કાવ્ય હેતુ વિશે નોંધ લખો અથવા તો એવી રીતે પણ પૂછી શકે કાવ્ય હેતુ સમજાવી કાવ્ય સર્જનમાં પ્રતિભાનું મહત્વ ચર્ચો અથવા કાવ્ય સર્જનમાં પ્રતિભા અને અભ્યાસનું શું મહત્વ છે સમજાવો તો કાવ્ય હેતુ અહીંયા કરીને આપેલું છે તો આટલું ધ્યાન રાખો તો સાહિત્ય વિવેચનની પરિભાષામાં હેતુ અને પ્રયોજન એ શબ્દો જુદા જુદા અર્થમાં વપરાય તો આપણે જે સાહિત્ય વિવેચનની જે આ પરિભાષા છે એમાં હેતુ હોય અને પ્રયોજન હોય એ શબ્દો જે છે એ જુદા જુદા અર્થમાં વપરાય છે હેતુ એટલે કે ઉદ્ભવ કારણ હેતુ એટલે કે જે ઉદ્ભવનું કારણ અને પ્રયોજન એટલે સર્જન પાછળનો ઉદ્દેશ કઈ કોઈ સર્જન છે એના પાછળનો જે ઉદ્દેશ છે એ પ્રયોજન માટે વપરાય છે દાખલા તરીકે વૃક્ષનો હેતુ બીજ જમીન ખાતર અને પાણી મળાય છે જેના વગર તેનો ઉદ્ભવ શક્ય નથી પરંતુ વૃક્ષના પ્રયોજન ફળ છાંયડો લાકડું વગેરે ગણાય છે તો એ શું હેતુ છે કે એ પ્રયોજન માટે શબ્દ વાપરેલો છે પેલો હેતુ બીજ જમીનના વગર કશું ઉદ્ભવ શક્ય નથી એટલે હેતુ એટલે ઉદ્ભવનું કારણ અને પ્રયોજન એટલે એના સર્જન પાછળનો જ કશું બેસી છે એ તો આપણે જોયું કે વૃક્ષ પ્રયોજન અમાર ગણાય તો ફળ છાયડો લાકડો વગેરે એનું સર્જન પાછળનો જે ઉદ્દેશ્ય હતો એ હતું કે ફળ આપે વૃક્ષ છાયડો આપે લાકડો આપે એ ઉદ્દેશ્યથી ફળ આવતા હોય છે એ જ રીતે કાવ્યનો હેતુ એટલે કે કાવ્ય સર્જન પાછળના પરિબળો પ્રતિભા વિપત્તિ અને અભ્યાસ ગણાય પણ કાવ્યના પ્રયોજનો આનંદ ઉપદેશ વિહાર જ્ઞાન યશ

માટે કારણભૂત પરિબળ કાવ્ય હેતુ એટલે કાવ્યના ઉદ્ભવ માટેના કારણ કાવ્યના નિર્માણ માટે કારણભૂત પરિબળ શા હશે એવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે ભારતીય શાસ્ત્રોએ કાવ્ય હેતુ માટે ત્રણ બાબતો ગણાવી છે શક્તિ નિપુણતા લોકશાસ્ત્ર કાવ્યાત્વે શ્રવણ કાવ્ય ya biasa pergi itu stop pergi kali terasnya oh stop di dulu sastra kali ya pergi nani milik sodi api ini pun tak ini kali ya bina makna sontoli kali biasa ikrong kali nah, itu satu karang bu perima cik kali ya itu mak nah, કાવ્ય હેતુમાં આમ કાવ્ય હેતુમાં ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એક તો શક્તિ તો કવિ પ્રતિભા નંબર બે નિપુણતા વિપત્તિ એટલે કે સતત પ્રવૃત્તિ નંબર ત્રણ કાવ્ય માર્ગદર્શન તળે કરેલો અભ્યાસ મમ્મટે આ ત્રણ બાબતો માટે હેતુ શબ્દ એક વચનમાં પ્રયોજ્યો છે

બીજરૂપ સંસ્કાર અથવા તો કવિતામાં રહેલી નૈસર્ગિક પ્રતિભા કાવ્ય સર્જન માટે કવિમાં રહેલી ઈશ્વરદ્ત શક્તિ કે પ્રતિભા જ સૌથી મહત્વનું પરિબળ છે આ શક્તિ અને પ્રતિભા વિના કાવ્ય જન્મતું નથી આથી મમ્મ એ શક્તિને બીજરૂપ ગણાવી છે જેમ વૃક્ષ ઉગાડવા માટે જમીનને પાણી ખાતર વગેરે સંસ્કાર મળેલા હોય પરંતુ તેમાં બીજ ન હોય તો અંકુર પ્રગટે નહીં અને તેથી વૃક્ષ થાય જ નહીં તે જ રીતે વ્યક્તિમાં પણ જગતનું જ્ઞાન અને અભ્યાસ હોય પરંતુ જો તેમનામાં પ્રતિભા જ ન હોય તો કાવ્ય પ્રગટે નહીં આમ શક્તિ અથવા તો પ્રતિભા એ કવિમાં રહેલો જન્મગત સંસ્કાર છે એમ ગણવા માને છે પોલ આર બ્રોન એમ ટી આર એ જાણ્યું કે અંગ્રેજી તે પણ આ મંતવ્યનું જ સમર્થન કરે સમર્થન છે જો કવિતામાં પ્રતિભા હોય તો જ તે અપૂર્વ વસ્તુનું નિર્માણ કરી શકે છે તે વર્ણ વિષયને તમ ઓમનાવીસ સ્વરૂપે પ્રગટ કરી શકે છે નંબર બે નિપુણતા કાવ્ય સર્જનમાં લોકશાસ્ત્રો કાવ્ય વગેરેના સૂક્ષ્મ નિરીક્ષણથી અને જ્ઞાનથી આવતી નિપુણતાને પણ ઉપકારક ગણાવે છે અહીં લોક એટલે કે આ જગતના સ્થાવર અને જંગમ પદાર્થો જેનું કવિએ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ કેમ કે કવિએ પોતાનો અનુભવ વ્યક્ત કરવાનો હોય છે અને તેથી કવિને આ જગતના અનેકવિધ વિષયોની બાબતોની જાણકારી હોવી જોઈએ આચાર્ય મમ્મટે આવી જાણકારીની ઘણી લાંબી યાદી આપી છે જેમાં લોકવ્યવહાર વિવિધ કળાઓ ઇતિહાસ પુરાણ વ્યાકરણ પિંગળશાસ્ત્ર વગેરેનું જ્ઞાન તેમજ મહાકવિઓના કાવ્યોનું ઇત્યાદિનો સમાવેશ થાય છે ટૂંકમાં એમ કહી શકાય કે કવિ પાસે આ જગતનો વિશાળ ઊંડું જ્ઞાન ભંડાર હોય અનુભવ હોય તેના વિશે સૂક્ષ્મ ચિંતન અને દર્શન હોય તો જ કાવ્ય વધારે નક્કરતા અને ગહનતા ધારણ કરે છે જોકે મોમ્મટે આપેલી જાણકારીની લાંબી યાદીને જળપણે વળગી રહેવાનું જરૂરી નથી પરંતુ અહીં નિપુણતા એટલે વિપત્તિ અર્થાતો કવિની બહુજ્ઞતા એટલો જ અર્થ સમજવાનો છે અને તેમાં પણ બધી જ વસ્તુની જાણકારી એવો અર્થ લેવાને બદલે દેશકાળ પ્રમાણે તેનો અર્થ ઘટાડવા જોઈએ કવિ પાસે બહુજ્ઞતા હોવાને અર્થ એટલો જ કે જે તે પોતાની કૃતિમાં નિરૂપે છે તે વિશે તેનું જ્ઞાન વધારે ઊંડું અને નક્કર હોવું જરૂરી છે કે સર્જક પાસે બહુજ્ઞતા જ હોય તે કરતાં પણ વિશેષપણે તો તેનામાં ઉચિત અને અનુ ચિત્તાનો વિવેક હોય અને સૌંદર્ય દ્રષ્ટિ હોય એ વધારે યોગ્ય લેખા છે અભ્યાસ અભ્યાસ એટલે મહાવૃ અથવા તો સતત પ્રવૃત્તિ આપણે અભ્યાસ એટલે કે તો સતત પ્રવૃત્તિ હોય જેમ સંગીતકાર એ કે નૃત્યકારને પોતાની કળામાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે સતત રિયાજ કે મહાવરાની જરૂર હોય છે તેમ કાવ્યક્ષરંજન ક્ષેત્રે પણ ગુણતા પ્રાપ્ત માટે અભ્યાસની પણ જરૂર માર્ગદર્શન હેઠળ કરેલા અભ્યાસ એવું સૂચવાયું હોવા છતાં પણ તેનો અર્થ એવો નથી કે માત્ર કાવ્યના જાણકારની સૂચના મુજબ જ તેને કાર્ય કરવાનું છે પરંતુ આરંભમાં પણ કોઈ જાણકારનું બાળકનો સંગ તેના તરફથી મળતી પીણા પ્રોત્સાહન અભ્યાસ પ્રવૃત્તિઓમાં સહકાર અવશ્ય થાય છે આમ છતાંય કવિ માત્ર બીજાના ઉપદેશ મુજબ જ કાવ્ય રચવાની નથી પરંતુ ગેહમાં સૂચનો પ્રેરણાઓ તેના સર્જનની પ્રક્રિયાને વધારે સ્પષ્ટ વધારે ધ્યેયલક્ષી બનાવે અને પોતાની અંદર રહેલી કાવ્ય સર્જન શક્તિઓને તેમાંથી બળ મળે તે માટે માર્ગદર્શન અને અભ્યાસને આવશ્યક ગણવામાં આવેલ છે આમ કાવ્ય હેતુમાં પ્રતિભા શક્તિ નિપુણતા વિપત્તિ અને અભ્યાસ સતત પ્રવૃત્તિ એ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આચાર્ય ભાર ભારપૂર્વક કહે છે કે આ ત્રણેય બાબતો ભેગી મળીને કાવ્યના ઉદભવનું એક જ કારણ બને છે એટલે કે ત્રણેયમાંથી કોઈ એક બાબત ન હોય તો કાવ્યનો ઉપભાવ શક્ય વધતો નથી આમ છતાંય સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ કવિ પ્રતિભાને બીજરૂપ અને સૌથી મહત્વની ગણાવી છે કેમ કે પ્રતિભા વગર તો કાવ્યનો સંભવ જ નથી હોતો પરંતુ સાથે પણ વધવું જોઈએ કે માત્ર પ્રતિભાથી જ કાવ્ય સર્જાતું નથી પ્રતિભાની સાથે સાથે નિપુણતા અને અભ્યાસ એ બંને બાબતો પણ હોય તે જરૂરી છે એટલે જ મમ્મટે કાવ્ય સર્જન માટે આ ત્રણેય બાબતો મળીને એક જ કારણ બને છે એમ દર્શાવવા માટે હેતુ શબ્દ એક વચનમાં પ્રયોજ્યો છે અને બહુ વચનમાં શબ્દ પ્રયોજ્યો નથી તો આ રીતે આપણે જે કાવ્યનો હેતુ રહેવું એ પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બસ અસ્ત